અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શામળિયાલાલના ધામમાં અને આદિવાસી એવા વિસ્તારમાં આર્ટ્સ કોલેજમાં આજરોજ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના ઉદ્યોગપતિ એવા મહાસુખભાઈ પટેલ તથા બાળ સાહિત્યકારો જેવા નામાંકિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. શામળાજી ધામ એટલે શામળિયા ભગવાનનું ધામ. આ ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં અને આદિવાસી વિસ્તારમાં આવેલું એક ધામ છે, જ્યાં આદિવાસીઓને ભણતરમાં ઊંચા લાવવા માટે સરકાર દ્વારા અવનવી કોલેજો ખોલવામાં આવી છે અને તેમાં આજરોજ વાર્ષિક ઉત્સવ નિમિત્તે આ કાર્યક્રમ સમારોહના અધ્યક્ષ તરીકે દિલીપભાઈ કટારા અને મુખ્ય મહેમાન તરીકે મોડાસા દૂધરવાડાના વતની એવા ઉદ્યોગપતિ મહાસુખભાઈ પટેલ, બાદ સાહિત્યકાર કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મહેમાનોનું સ્વાગત કરવા માટે તાજેતરમાં વસંત ઋતુએ જ્યારે પૂર બહારમાં ખીલી છે અને કેસુડાએ તેની કેસરની સુહાસ શામળાજી પ્રખરમાં ફેલાવી છે, તેવા કેસુડાના ફૂલો દ્વારા મહેમાનોનો સાલ ઓઢાડી શામળાજી ભગવાનનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં રાસ ગરબા, હોળી, નૃત્ય, અભિનય, ગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપલ ડોક્ટર એ કે પટેલના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલન આર્ટ્સ કોલેજના સ્ટાફે કર્યું હતું, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજે શામળાજી કોલેજ આર્ટ્સ કોલેજની અંદર આવવાનો જે મને આ વિસ્તારના કૃષ્ણની નગરીની અંદર જે બાળકોની જે દેખરેખ રાખવામાં આવે છે એ માટે આ કર્ણધારી આચાર્યશ્રી, શિક્ષકો, મંડળ અને સતત તૈયાર રહેતા વાલીઓ તેમજ જ્ઞાનપીપાસુ વિદ્યાર્થીઓ, આ સૌને હું હાર્દિક અભિનંદન આપું છું. મિત્રો, જીવનની અંદર અજયભાઈ કે સાહેબ પટેલ સાહેબ જે 16 કલાક મહેનત કરી આ કોલેજને આ જિલ્લાની અંદર ખૂબ જ વ્યવસ્થાઓ પૂરી પાડી છે, બહારથી પણ અને સરકારમાંથી પણ ખૂબ મહેનત કરી તેઓ આ વિસ્તારને ધન્ય બનાવે છે. સામાન્ય રીતે શિક્ષકના ખરા ગુણો આપણે કહીએ તો આ સંસ્થાની અંદર શિક્ષકના ખરા ગુણો બધા આવેલા છે. મધુસૂદનભાઈ ના સંપર્કથી હું આ શાળાની અંદર મને આજે મહેમાન તરીકે જે આવવાની તક આપી, આ શાળાએ મને જે માન સન્માન આપ્યું તે બદલ હું આ શાળાને કદી ભૂલીશ નહીં. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.